ભાદરવી પૂનમમાં મેળા દરમિયાન પણ અંબાજી મંદિર યાત્રિકો વિના સુમસામ. હાલમાં ભાદરવી પૂનમનો મહામેરો અંબાજી ખાતે ચાલી રહ્યો છે અને આજે ભાદરવી પૂનમના મહામેરાનો આખરી દિવસ છે, પણ અંબાજી મંદિર યાત્રિકો વિના સુમસામ ભાસી રહ્યું છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમનો મહામેરો, કે જેમાં લાખોની સંખ્યામાં યાત્રિકો માં અંબાના ચરણોમાં દર્શન કરવા આવતા હોય છે, પણ આ વખતે કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા સમગ્ર મેળાઓ સહિત જાહેર કાર્યક્રમો બંધ રખાયા છે, ત્યારે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમનો મેળો પણ આ વર્ષે સરકાર દ્વારા મોકૂફ રખાયો છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ વખતે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેને લઈ યાત્રાધામ અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રખાયું છે. ત્યારે દર વર્ષે અંબાજીમાં જે યાત્રિકોની કિડિયારું ઉભરાતું હોય છે, ત્યાં કોરોના વાયરસના કારણે મંદિર સુમસામ ભાસી રહ્યું છે. 2019 પૂનમના મેળા દરમિયાન સમગ્ર મેળાના 17,14,000 જેટલા યાત્રિકોએ મા અંબેના દર્શન કર્યા હતા, પણ આ વખતે કોરોના વાયરસને લઈને મંદિર બંધ હોય એક પદયાત્રીને પણ મંદિરની અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યું. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજન કરી અંબાજી મંદિર ખાતે યોજાતા સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને અંબાજી મંદિર ખાતે સવાર સાંજની આરતીનું અંબાજી મંદિરની વેબસાઇટ ઉપર લાઈવ ટેલિકાસ્ટ જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેના ઉપર 30 લાખ ઉપરાંત ભક્તોએ ભાદરવી પૂનમ સુધી દર્શન કર્યા છે અને મા અંબા જોડે સમગ્ર ગુજરાતમાં સહિત સૌરાષ્ટ્રમાંથી કોરોના મુક્ત થાય તેવી પણ પ્રાર્થના કરી છે. એટલું જ નહીં પણ અંબાજી મંદિરમાં 25 વર્ષ બાદ સહસ્ત્રચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે. અંબાજી મંદિરના બ્રાહ્મણ અને સંસ્કૃત પાઠશાળાના બ્રાહ્મણો દ્વારા ભાદરવી પૂનમના 6 દિવસ 1000 પાઠ કર્યા બાદ ભાદરવી પૂનમના મહામેરાના અંતિમ દિવસે 100 હોમ કરી અને વિશ્વ કલ્યાણ અર્થે અંબાજી મંદિર ખાતે સહસ્ત્રચંડી યજ્ઞ યોજાયો હતો અને સમગ્ર ગુજરાત સહિત દેશ કોરોના મુક્ત થાય અને જનકલ્યાણ સુખમય જીવી શકે તેવી બ્રાહ્મણો દ્વારા પણ માના ચરણોમાં પ્રાર્થના કરી હતી. હાલમાં ભાદરવી પૂનમનો મહાકુંભ ચાલી રહ્યો છે, પરંતુ કોરોના વાયરસની મહામારીના લીધે સરકાર દ્વારા આ મેળો રદ કરાયો છે અને આ દરમિયાન માતાજીનું મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે. તેમ છતાં માતાજીના ભક્તોએ ઓનલાઈન દર્શન કરેલા છે. આજ સુધીમાં લગભગ 30 લાખ જેટલા માઈ ભક્તોએ અંબામાના ઓનલાઈન દર્શન કરીને દર્શનનો લાભ લીધો છે. ત્યારે આપણે હાલ જોઈ શકાય છે કે ભાદરવી પૂનમનો મહાકુંભ હોવા છતાં હાલમાં અંબાજી મંદિર ખાલીખમ અને સુનુસુનું લાગી રહ્યું છે. દર વર્ષે અહીંયા ભક્તોની ભારે ભીડ જામતી હોય છે, જેની બદલે આજની તારીખમાં આજે અહીંયા એકદમ ખુલ્લું અને સુમસામ ભાસી રહ્યું છે. ગયા વર્ષે ભાદરવી પૂનમના દિવસે લગભગ 80,000 જેટલા યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા, જ્યારે આજની તારીખે ભાદરવી પૂનમ હોવા છતાં પણ મંદિર એકદમ ખાલી ખાલી લાગી રહ્યું છે. ગયા વર્ષે ભાદરવી પૂનમના મેળા દરમિયાન કુલ 17,41,000 જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, પરંતુ આ વખતે મંદિર બંધ હોવાથી માય ભક્તોએ ઓનલાઈન ડિજિટલ માધ્યમથી દર્શન કર્યા છે અને આજ સુધીમાં લગભગ 30 લાખ જેટલા માય ભક્તોએ અંબાજી મંદિરના દર્શન કર્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા યાત્રિકોના દર્શન માટે કરવામાં આવી છે અને સાથે સાથે યજ્ઞશાળામાં સહસ્ત્ર કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેના પણ લાઈવ દર્શન અંબાજી મંદિર ટ્રસ્ટ ભક્તોને કરાવી રહ્યું છે. અરવિંદ અગ્રવાલ.